ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કેન્દ્ર સરકારની ડોક્ટરોની સ્વતંત્રતા પર તરાપ મારતી નીતિના વિરોધમાં ચલો દિલ્હી કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેને પગલે આજે દેશી સાથે શહેરની હોસ્પિટલો સવારથી બંધ રહી છે. ભારતના દરેક ડોક્ટરો ડિજિટલ પિટિશન પર સાઇન કરશે, જોકે દર્દીને ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે બપોરે 2 વાગ્યા સુધી કામથી દૂર રહીને સુરતના 27 સહિત ગુજરાતમાંથી 250 ડોક્ટરો દિલ્હીની આ રેલીમાં જોડાયા હતા. IMA દ્વારા લાંબા સમયથી કેન્દ્ર સરકારને વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં સાંપડતા ચલો દિલ્હી દેશવ્યાપી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેને પગલે આજે સવારેથી તમામ દવાખાના અને હોસ્પિટલો પણ બંધ રહ્યા છે. દરેક ડોક્ટર પેન ડાઉન સ્ટ્રાઇક એટલે કે સવારે 10 થી 11 દરમિયાન કોઈ જ પ્રિસ્ક્રિપ્શન પણ આપ્યું નથી. MBBS ગ્રેજ્યુએટને પણ વિશેષતા એટલે સ્પેશિયલાઇઝ ડિસ્ટિંગ્વિશ રાઇટ્સ, વિશેષ અધિકાર આપવો જોઈએ. એક દવા એક કંપની એક કિંમત હોવી જોઈએ. આંતરમંત્રીય કમિટીની ભલામણોનો 6 અઠવાડિયામાં તમે અમલીકરણ કરો એ અમારી માંગ છે. જુદી જુદી જાતની પરમિશન માટે એક જ સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા હોવી જોઈએ અને ડૉક્ટરો રજિસ્ટ્રેશન અને તબીબી વ્યવસ્થાનું એક જ જગ્યાએ કાર્યવાહી થાય એવી રચના થવી જોઈએ. NMC તો નહીં જ ને, NMC એટલે નેશનલ મેડિકલ કમિશન જે સરકાર બનાવવા જઈ રહ્યું છે અને લોકસભામાં પાસ કરવા માગે છે તે અમને જોઈતું નથી, કારણ કે એમાં કોઈ તબીબ છે જ નહીં રિપ્રેઝેન્ટેટિવ તરીકે. નેક્સ્ટના બદલે MBBSની સમગ્ર દેશમાં એક જ પરીક્ષા હોવી જોઈએ અને તબીબી શિક્ષકોને નોકરી માટે સમગ્ર દેશમાં એક સરખું ધારાધોરણનો અમલ થવો જોઈએ. સરકારની તમામ હેલ્થ કમિટીમાં IMAના એક સભ્યને સ્થાન આપવું જોઈએ અને ખોટી રીતે પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડૉક્ટરના વિરોધમાં કેન્દ્રીય કાર્યવાહી થવી જોઈએ. ખાનગી ક્ષેત્રમાં તાત્કાલિક સારવારનું રિઇમ્બર્સમેન્ટ થવું જોઈએ અને 25,000 ફેમિલી બીજી સીટોની ફાળવણી અને દરેક પ્રકારની તબીબી સારવાર માટે GDPના પટ હેલ્થ બજેટ હેઠળ ફાળવણી થઈ. આટલી અમારી માંગણીઓ છે. જે રજૂઆત દિલ્હીમાં પણ થઈ રહી છે એના પ્રતિકરૂપે અમે લોકો અહીંયા ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને મેમોરેન્ડમ આપવા જાય. બ્યુરો રિપોર્ટ, સુરત.